પાલનપુર ઢૂંઢિયાવાડી વિસ્તારમાં આવેલ સરકારી અનાજના માલગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચાડવામાં આવે છે, જેમાં ગુજરાત નાગરિક પુરવઠા નિગમની વિજિલન્સ ગાંધીનગર ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા જથ્થામાં અસામાન્ય ઘટ હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે બનાસકાંઠા પુરવઠા વિભાગ ટીમને આ બાબતે તપાસ કરી કસૂરવાર સામે ફરિયાદ દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી। બનાસકાંઠા પુરવઠા અધિકારી એસ જે ચાવડાએ દાંતા મામલતદાર એટી રાઠોડ, અમીગઢ મામલતદાર એસ સી ગોતિયા અને નાયબ જિલ્લા મેનેજર જતીન મોદી સાથે માલ ગોડાઉનમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી। મેનેજર અને પંચોની હાજરીમાં તપાસ કરતા ગોળના જથ્થાના કઠ્ઠા નંગ 12,776 અને ચોખાના કઠ્ઠા 2,472 તફાવત જોવા મળ્યો હતો, જેથી આ બાબતે ગોડાઉન મેનેજર નાગજીભાઈ પિરોતનું નિવેદન લેવામાં આવતા આ બાબતે કંઈ ન જાણતા હોવાનું જણાવ્યું હતું, જેથી ગોડાઉનમાં આવતા જતા સરકારી અનાજના જથ્થાનો મેનેજર દ્વારા રજીસ્ટર નિભાવવાનું હોય છે, પરંતુ તેમાં નિષ્કાળજી રાખી અન્ય વ્યક્તિઓના મિલીભગતથી પોતાના ફાયદા સારું સરકારી અનાજનો જથ્થો કિંમતી રૂપિયા 1,91,84,900 ઘઉં અને ચોખાનો જથ્થો સગે વગે કરી છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેથી જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રસિંહ ચાવડાએ ગોડાઉન મેનેજર નાગજીભાઈ રોત સામે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તેમજ ટ્રાન્સપોર્ટર અને ઓડિટર સામે શંકા વ્યક્ત કરી તપાસ દરમિયાન જે કોઈ આવે તેમની સામે પણ કાર્યવાહી કરવા ફરિયાદ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે।